અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ સમજવાનો છે. સૌથી પહેલા દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા કેવું હોય? હંમેશા ઓછું. કેવું હોય છે? ઓછું. બીજો મુદ્દો છે કારણ શું આનું? તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો ફક્ત દ્રાવણના કણોની સાંદ્રતા પર આધાર રાખે. કોની સાથે? સાંદ્રતા પર. સૌથી અગત્યનો મુદ્દો છે કે દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ મોલ અંશ કોણ? મોલ અંશ અને દ્રાવકના દ્રાવકના બાષ્પ દબાણ સાથેનો આપણે સંબંધ નક્કી કરવો છે. તો શું થશે? પહેલા પી વન બરાબર એક્સ વન ઇન્ટુ પી વન જીરો. આ સૌથી પહેલું છે, આ કહ્યું છે સૌથી પહેલું. હવે આમાં શું આપણે શું શોધવાનું છે? બાષ્પ દબાણનો ઘટાડો, બાષ્પ દબાણ, બાષ્પ દબાણ ડેલ્ટા પી, બાષ્પ દબાણ શું લેશું? ડેલ્ટા પી વન નો ઘટાડો. શું થશે? બાષ્પ દબાણ ડેલ્ટા પી વન નો ઘટાડો એમ બદલું એટલે ખબર પડશે ડેલ્ટા પી વન બરાબર શું થાય? પી વન જીરો માઇનસ પી વન. અને આપણે પરિણામ નંબર એક આપી દઈએ. ચાલો હવે અહીંયા આ કિંમત મૂકો એટલે શું થાય? ડેલ્ટા પી વન બરાબર પી વન જીરો માઇનસ એક્સ વન ઇન્ટુ પી વન જીરો. ચલો આમાંથી શું કોમન દેખાય છે? પી વન જીરો કોમન, બાકી શું રહ્યું? વન માઇનસ એક્સ વન, વન માઇનસ એક્સ વન. હવે આપણા નિયમ મુજબ જો જોવા જઈએ આપણો નિયમ શું કહે છે? આપણો નિયમ શું કહે છે? મોલ અંશનો કુલ સરવાળો વન, તો એક્સ વન પ્લસ એક્સ ટુ બરાબર વન ઇમ્પ્લાઇઝ, એટલે કે એના માટે શું થાય? તો આને સામે લઈ જાઓ એક્સ વન ને, તો એક્સ ટુ બરાબર વન માઇનસ એક્સ વન થાય. તો આ જ કિંમત આમાં મૂકી દઉં, આ કિંમત આખી આમાં મૂકી દઉં છું, તો શું થશે? પી આઈ જીરો ઇન્ટુ, સોરી અહીંયા શું લખી નાખીશું? એક્સ ટુ બરાબર ડેલ્ટા પી આઈ જીરો. આ એક. હવે આપણે એક કામ કરવાનું છે, આને આપણે નીચે પાછા શું ધ્યાન રાખવાનું? વાગણી. તો ડેલ્ટા પી વન અપોન પી વન જીરો બરાબર આપણને શું મળ્યું? એક્સ ટુ. આપણને શું મળ્યો? એક્સ ટુ. હવે તમને પુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણે બી જોઈ શકાય, અને અલગ રીતે પુસ્તકમાં શું આપ્યું છે કે બાષ્પશીલ બાષ્પશીલ દ્રવ્ય ધરાવતા દ્રાવણમાં બાષ્પ દબાણમાં ઘટકોમાં જુદા જુદા દ્રવ્યોના મોલ, જુદા જુદા દ્રવ્યોના મોલ અંશના સરવાળા બરાબર થાય છે. પણ આપણે એ નથી લેતા, હવે આપણે ખાલી આ બધું કર્યા કરતા આની કિંમત અહીંયા મૂકી દો આના બરાબર. તો શું થાય? પી વન જીરો માઇનસ પી વન અપોન આ પી વન જીરો બરાબર એક્સ ટુ. હવે મારે તમને થોડુંક એક્સ ટુ માટે સમજાવવું છે. આપણે આગલી થિયરીમાં જોઈ ગયા એક્સ વન આ પહેલાનો મોલ અંશ, તો શું થાય? એન વન વત્તા એન વન પ્લસ એન વન. એવી રીતે એક્સ ટુ માટે શું થાય? એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ. હવે સમજો એન વન પ્લસ એન ટુ નિયરલી ઇક્વલ ટુ એન વન. કેમ? અહીંયા થિયરીમાં એન ટુ લેસ દેન ઇક્વલ ટુ એન વન, વેરી મચ લેસ દેન છે. માટે એન વન પ્લસ એન ટુ બરાબર આપણે શું લઈશું? એન વન. તો હવે આ બધું જે બ્લુ પેન વાળું છે પેલા અહીંયા જોઈએ, તો એક્સ ટુ નું સૂત્ર શું થાય? પી વન જીરો માઇનસ પી વન અપોન પી વન જીરો બરાબર શું થશે? એક્સ ટુ એટલે એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ. જગ્યાના ભાવે હું આ રીતે લખું છું. માટે બરાબર હજુ આનું એન ટુ એમનો એમ અને એન વન બરાબર શું થાય? અરે આના બરાબર એન વન, એન વન પ્લસ એન ટુ બરાબર આ બોક્સની કિંમત આમાં મૂકી દીધી. થઈ ગયું. હવે એન ટુ અને એન વન શું છે? એન ટુ અને એન વન મોલ છે. ધારો કે એન વન બરાબર ડબલ્યુ વન અપોન એમ વન, વજન ભાગ્યા આણ્વીય દળ બરાબર, અને એન ટુ બરાબર ડબલ્યુ ટુ અપોન એમ ટુ. ફરી એન વન ડબલ્યુ વન અપોન એમ વન અને આ છે. હવે અહીંયા કિંમત મૂકો તો શું થાય? પી વન જીરો માઇનસ પી વન અપોન પી વન જીરો બરાબર અહીંયા કિંમત મૂકો એન ટુ બરાબર ડબલ્યુ ટુ અપોન અહીંયા લઈ લો ડબલ્યુ ટુ અપોન એમ ટુ છેદમાં ડબલ્યુ વન અપોન એમ વન. આને ઉપર લઈ જાઓ બાપન બાપા દાદા, ઉપર ઉપર દાદા થાય એટલે ઉપર નીચે છેદ થાય, તો શું થાય? ડબલ્યુ ટુ
इंटू किंमत मूकू छू डब्ल्यू टू इंटू एम वन अपॉन एम टू इंटू डब्ल्यू वन तो आखू सूत्र शू पी वन जीरो माइनस पी वन अपॉन पी वन जीरो बराबर डब्ल्यू टू इंटू एम टू अपॉन डब्ल्यू टू इंटू एम वन अपॉन एम टू इंटू डब्ल्यू वन बराबर।